नमस्कार दर्शक मित्रों, भाटे टीवी में आपनु स्वागत छे। आपणे आव्या छे अत्यारे अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन नी आर्ट गैलरी जे छे त्यां आव्या छे, अने त्यां आपणे 24 थी 28 ऑक्टोबर गया मैया नामनु प्रदर्शन तुषार अजमेरानु चाली रह्युं छे। त्यां आपणे गायोनी तस्वीरो ने बधुं आपणे निहाळवाना छे। हुं आपने बताऊं छुं एनु लोकेशन, बारनु बताऊं छुं आपने। जो आ आर्ट गैलरी छे, जोई शको छो आम्रकुंज, एक आखू आपने लोकेशन बताऊं छुं आर्ट गैलरी नु। जो आपणे हवे आर्ट गैलरी तरफ जईए छीए। आर्ट गैलरी पण खूब सरस मजानी जे कॉर्पोरेशन नी आर्ट गैलरी छे, बहु सरस आर्ट गैलरी छे। जो आप जोई शको छो, जो आपणे आर्ट गैलरी अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन में आपणे अत्यारे एंटर थईए छीए। જો આપણે હું જરાક તુષાર અજમેરાનો જરાક પરિચય હું આપને આપી દઉં છું। તુષાર અજમેરા એટલે ખૂબ સારા ફોટોગ્રાફર છે। ચર્ચામાં છે આપણે, પછી એમનું આપણે નક્કી કરીશું જે ગાયનું શુદ્ધ વિવિધતાપૂર્ણ છે।
મીટર સરસ આવું છે. કેટલું મહત્વ છે Thank you.
પંચગવ્યોથી બચેલો છું, કારણ કે મારી જાત ઉપર મેં અનુભવ કર્યો, અનુભૂતિ થઈ મને ગાયોને વિચાર કરવા માટે, ખાલી કે ગાય આપણી જે અત્યારે કચરો ખાય છે, આપણે માં બોલીએ છીએ પણ માં હૃદયમાં નથી, ને તે માને કચરો ખાતી આપણે કરીશ તો વિચાર એવો આવ્યો તો કરવું શું, કરાય શું, એટલે મેં અહીંયા કાઠી દરબારનો ચોટીલા પાસે ઠાંગા વિસ્તાર કહેવાય, જે ઠાંગા વિસ્તારની જે ચેતક ઘોડો ગયો, ત્યાં ઘોડો થયો, એના મધર આ ઠાંગા વિસ્તારમાંથી ત્યાં ગઈ હતી, અને એનો ચેતક એટલે ઠાંગા વિસ્તાર એવો છે કે ત્યાં ઘણા વર્ષોથી ત્યાં અંદર ટેક્સટાઇલની અંદર પેલા જમીનની અંદર કોઈ પેલું પેસ્ટિસાઇડ જેવું નાખેલું નહીં, અને એનો જે ખડ ઉગે છે ને એ એટલું બધું ઉત્તમ કક્ષાનું કે જેની અંદર કદાચ એને તમે કંઈ પણ વસ્તુ ખાઓ એની બકરી 5-5 લાખમાં વેચાય છે, એની ભેંસ 10-10 લાખમાં વેચાય છે, એની આ ઘોડી ઠાંગા વિસ્તારની એવી, અને માણસ ત્યાં જો પેદા થયો હોય ને તો એનું હવામાન એવું છે કે બાળક પોતે તમે નક્કી કરી શકો ઠાંગા વિસ્તારનું છે, એટલે ત્યાં જે પવિત્રતા છે કે ત્યાં જે ગાયને ત્યાં ચરવા મૂકીએ ને તો એની અંદરથી એનું સેન્સર એવું છે કે એ સેન્સરની અંદર પોતે નક્કી કરે કે મારા માલિકને આજે તાવ આવે છે
તો મારે આ ઘાસ ચરવાનું છે એ આપણે બોલશું તો તમને નહીં માન્યામાં નહીં આવે, પણ હકીકત છે કોઈ. અને ડૉક્ટર લીના અમારી સાથે છે, એને આ બધો જાત અનુભવ, જાતે રિસર્ચ કરેલું છે, જાતે એનું ઘાસ ગાય ચરીને આવે ત્યાંથી ઘાસ એને ખાધેલું છે, એના ઉપર રિસર્ચ કરેલું છે, એટલે આ બધાની જગ્યાએથી જાણવા મળ્યું છે. ડૉક્ટર રેવાશંકર શર્માજી એટલે કે વૈદરાજ એ ત્યાં રતલાઈના, અને એ ત્યાં આપણે જે રાજમાતાના રાજવૈદ્ય એમને આખું પુસ્તક લખેલું છે. એ પુસ્તકની અંદર ગાયના પાંચે ગવ્યો શું શું કામ કરી શકે એ વાંચ્યા પછી એવું મને લાગ્યું કે આને જીવનમાં ઉતારવાનું છે. એટલે તે દિવસથી ઘરના બધાનો સહકાર, મુખ્ય સહકાર તો મારા ઘરવાળાનો છે, મારા દીકરા દીકરીઓનો છે, કે મને આમાં સપોર્ટ કરે. એટલે પોતાએ અને પોતે માનતા નહોતા, હું પોતે મારી જાત ઉપર મેં અનુભવ કર્યો હોય કે ભાઈ આનાથી માટે અલ્સરેટિવ કોલાઇટિસ જેવી વસ્તુ, તો એને એ માને ને ટેબલ ઉપર અમે સાથે જમીએ, પણ એને પોતે જ્યારે અનુભવ કર્યો ને ત્યારે એ જે રીતે ઉછાળા માર્યા ને 3 દિવસમાં કે આ હા હા મારો લેટરિન આવું સરસ, એમ કે મારે આટલા 10 વર્ષમાં નથી જોયું, એ અનુભવની વાત. અનુભૂતે પછી અમને બળ મળ્યું, બળ મળ્યું એટલે અમે છોટી પડ્યા. અને કુદરતે આ હું કરું છું, આપણે કરી છે, એ કરાવરાવે છે. પણ ગાયને તમારે, હું હરદ્વાર ગયેલો, મારી સાથે એક ગાય હતા, મિલ માલિક છે, એમને થોડીક આવી કોઈ તકલીફો પડે છે આમ છે, એટલે મેં કીધું મને તકલીફનો અનુભવ નથી થતો, પણ એમને મને જ્યારે ત્યાં બેઠા એમ કીધું કે તમે આ બેસીને એટલો વિચાર કરો કે ગાય માતા આ રાક્ષસોના ગામમાં તમે રહો છો તો તમારા અહીં તમારું જીવન સરખું થાય એવી, તમે તમારી ત્યાં ગાયો છે એને સ્મરણ કરીને તમે બોલો. આટલું બોલ્યા પછી મને જે જાત અનુભવ થયો છે ને, આ એક્ઝેક્ટ હકીકત કહું છું, આ અત્યારે બોલવું પડે ને બોલવું છે એવું નથી, અને એટલા માટે જ આ વારંવાર રિપીટ કરીને કહું છું કે આવું બધા થોડુંક આધ્યાત્મિક છે એની ઓરામાં બેસો, ન હોય તેને હાથ ફેરવો. તમે જાત અનુભવ કરો, હું મારા સાંભળવાથી તમે કંઈ માનતા જ નહીં, પણ તમે એકવાર જાતે અનુભવ, જેને જેને જે મન થાય એ આમાંથી કંઈક લો, કંઈક ન ખબર પડે તો પૂછો કે આમાં શું લેવા જેવું છે. આવી હું તમને બધાને ખાસ અપીલ કરું. ફોટોગ્રાફી કરી, પણ આ ફોટોગ્રાફી કરતા પહેલા મેં ગાયની મંજૂરી લીધી કે આ હું આપના માટે, આપના કલ્યાણ અર્થે તમે કામ કરી રહ્યા છીએ. એટલે જે ચમત્કાર થયો એ થયો કે ગાય જે ભડકતી હતી, અમારાથી ભાગતી હતી, અમારી અમારી પર એટેક કરતી હતી, એ બધું બંધ થઈને અમને 1.5 દિવસમાં જુદા જુદા 5 લોકેશનની અંદર અમને આજે એક સારા એક ચિત્રકરણ અમને મળી ગયું. 153 ફોટા અમે અહીંયા મૂક્યા છે, અને આ 24 તારીખ આજથી લઈને 28 તારીખ સાંજે 7 વાગ્યા સુધી એક્ઝિબિશન ચાલુ રહેવાનું છે. અને સૌથી વિશેષ વસ્તુ એ છે કે ગાયને એક્ઝિબિશન કરવાનો મુખ્ય હેતુ કે લોકો ગાય 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 એક માને છે, પણ ગાયની અંદર સાચી ઓળખાણ દેશી ગાયની શું છે એ કોઈને સમજ નથી. આપણે બહાર નીકળીએ તો જોઈએ છીએ કે ભાઈ કોઈ સારો વ્યક્તિ ઘરમાંથી નીકળ્યો હોય, કોટ સૂટ પહેર્યો હોય, ગાયને કવડાઈને પગે લાગે, પણ ખબર નથી કે આ જર્સી ગાય છે, આની ગાયનું કોઈ જ મહત્વ નથી. પણ દેશી ગાયનું મહત્વ શું છે એને ખ્યાલ આવે, એટલા માટે મેં કે આ એક આખો કન્સેપ્ટ ઊભો કર્યો છે કે જેથી એને ઇઝીલી ખ્યાલ આવે કે ભાઈ ખૂંદવાળી ગાય હોય, ભારતના કોઈ પણ ગૌવંશની ગાયની ઉપર ખૂંદ હોય એ દેશી ગાય કહેવાય, અને એ ગાયનું મહત્વ શું છે. જે જે વિસ્તારમાં જાઓ, ડુંગરાળ વિસ્તારમાં જાઓ તો ગાયની સાઇઝ નાની થઈ જાય, પણ ખૂંદ તો એની હોય જ. તો આ એક વિશિષ્ટતાને લઈને અમારા બધા જ કન્સેપ્ટની અંદર અમે લોકોએ આ વસ્તુને મધ્ય કેન્દ્રમાં રાખી છે કે ખૂંદ અને શિંગડા અને એની જે ઓરા છે એ સ્પષ્ટ તમને ફોટોગ્રાફી છે તે વીડની છે. પછી ત્યાંથી જસદણની ગૌશાળાની એક મુલાકાત લીધી, પછી ભાડવા ગામની મુલાકાત લીધી, પણ ત્યાં સતત વરસાદ ચાલુ હોવાથી કઈ કશું થઈ ના શક્યું. ત્યાંથી પછી સીધો બનાસકાંઠા, અને બનાસકાંઠાના 2 ગામોની અંદર વિચરતી ગાયો જે રસ્તાના ટોળા વચ્ચે, કે જે ગાયના સ્વભાવ છે કે ગીર ગાય છે એ શાંત પ્રાણી કહેવાય, પણ કાંકરેજ ગાય દોલો તેજીલો સ્વભાવ ધરાવતી ગાય છે, એ તમારી બાજુમાં તમે જાઓ તો તમને મારી દે, અથવા એના માલિક ઉપર જો તમે કાંઈ પણ કરો તો એ તમને જીવતા ના છોડે. આ કાંકરેજ ગાયનો સ્વભાવ છે, અને એ ગાય એટલે જ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ ગાય જે કહેવાય છે કે જે આપણા
ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર કે જે રાજસ્થાન સુધી આપણને ત્યાં મળે છે, ત્યાર પછી ત્યાં નાયરી થરપારકર પછી ત્યાં પછી નવી જાતો ત્યાં હોય છે. સર ભાઈ તમે આ કેનવાસમાં પ્રિન્ટિંગ કરવાનો શું આશય છે, એનો તમે કંઈક અલગ કન્સેપ્ટ છે? કેનવાસ કારણ કે એ હાઇલાઇટિંગ વાત એવી છે કે આ જે ગાયની જે ઓરા છે, જે સબ્જેક્ટ છે, એ હાઇલાઇટ કરવા માટે સાદા પેપર કે એ પેપરની અંદર તમે એ તમે જસ્ટિફિકેશન ના આપી શકો. આજે ખુદ તમે એ માની રહ્યા છો કે આ કંઈક અલગ એક્ઝિબિશન આપણે એવું ક્યાંય જોયું નથી. સાહેબ આપણા પત્રકાર સાથે વાત કરી કે આવું એક્ઝિબિશન અમે ક્યારેય જોયું નથી. તો માત્ર પર્પઝ એ છે કે આપને ત્યાં આપણા મગજ સુધી, આપણા હૃદય સુધી એક યોગ્ય મેસેજ જાય, યોગ્ય એક સમાચાર પહોંચે અને એ તમે સમાચાર તમારા દિલથી લોકો સુધી પહોંચાડો. તમે એક આવડે ખૂટની મને વાત કરી હતી કે જે બેટિંગ માટે તમે એમ કે ભાઈ ન થઈ શકે, એવું પણ તમને એમ જે એક તમને મોલી થયો અહેસાસ? આ 1.5 દિવસની અંદર ગાયોએ એની વાર્ષિક જે એની જે આદતો છે એ બધું જ મને એને ફૂટેજ આપ્યું. જેમ કે કોઈ ગાય જ્યારે ગરમીમાં આવે ત્યારે જે ભૂલ છે, કારણ કે આ ગાય દેશી ગાયની અંદર સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો હોય તો એ નંદી છે કે જેનું આપણે શંકર ભગવાનના મંદિરમાં પણ એમનું સ્થાન છે. એ નંદી એનો અધિકાર છે એની સાથે, એ ગાયો સાથે મેટિંગ કરવાનો. પણ એનો એક સમય હોય, પણ મારી જ્યારે કામગીરી શરૂ હતી ફોટોગ્રાફીની ત્યારે એ નંદી એ ગાયનું હિટમાં છે કે નહીં એ ચેક કર્યું એણે, અને એના મોઢા ખોલીને એને જે શ્વાસોશ્વાસની ક્રિયા હતી એને જાણ્યું કે આ ગાય હજી મેટિંગમાં પીરિયડમાં છે કે નથી. અને એ દ્રશ્યો અમને મળવા એ વસ્તુ બહુ અમારા માટે બહુ અલગ હતી અને અદ્ભુત હતી, કારણ કે એ વસ્તુ શક્ય નથી. તમે સિંહ જંગલમાં જોવા જાવ તો સિંહ જોવા ના મળે, પણ સિંહનું મેટિંગ જોવા મળે તો એ તમારા માટે અદ્ભુત દ્રશ્ય કહેવાય. એમ આ બી અમારા માટે અદ્ભુત દ્રશ્ય હતું. થેન્ક યુ. પેલા પરિચય નામ ને દિલીપભાઈ શાહ, ગુજરાત સરકાર એવું ભારત સરકાર એનિમલ વેલફેર બોર્ડની મારું દાયિત્વ છે. અને આજના જે ઐતિહાસિક ક્ષણ આ જે કાર્યક્રમ એ માટે આપણે જે યોજ્યો છે એવા અમારા વરિષ્ઠ કુટુંબી સ્નેહી અરવિંદજીને હું ખાસ ધન્યવાદ આપું છું કે નવી પેઢી કે જે સતત આપણા ડોમેસ્ટિક જીવોથી વિલુપ્ત થઈ રહી છે એને નજીક લાવવા માટેનો એક અનેરો પ્રયાસ છે. કારણ કે નવી પેઢીને ખ્યાલ જ નથી કે આપણો જે ઓરિજિનલ વારસો, આપણું જે ગીર કાંકરેજ, આપણું ઓરિજિનલ પશુધન છે, શંકર ગાય શું અને આપણી ઓરિજિનલ બ્રીડ શું એ કંઈ ખ્યાલ જ નથી. તો એ વારસા તરફ અને વધુમાં વધુ નિકટતા થાય એ માટેનો એક પ્રયાસ છે. ગાય આધારિત ઇકોનોમીની અર્થવ્યવસ્થા આપણે ત્યારે જ ગોઠવી શકાશે. ગૌશાળા અને પાંજરાપોળ એ એક પ્રકારનું વૃદ્ધાશ્રમ છે, પણ ખરી ગાય સજીવન ત્યારે જ રહેશે કે પ્રત્યેક ખેડૂતના આંગણે જ્યારે ગાય જ્યારે ખીલે બંધાશે ત્યારે જ આપણે ગાય આધારિત આર્થિક જે ઇકોનોમી તરફનું જે આપણું ચિત્ર છે સાકાર થશે. આ દિશામાં નક્કર પગલાં લેવાઈ રહ્યા છે. આ માટે માન્ય ગુજરાત સરકાર એવં ભારત સરકાર તરફથી જે પ્રોત્સાહન મળી રહ્યું છે ને અમે જેટલી પ્રપોઝલ મૂકી છે એમાં પ્રત્યેક જિલ્લામાં પ્રાણી આશ્રયસ્થાન એટલે કે ઇન્ફર્મરીઝ, નાની એવી હોસ્પિટલ્સ અને તમામ પ્રકારના જીવોનું પ્રશિક્ષણ એના માટેનું સૌથી પ્રથમ મોડેલ બગોદરા પાસે આપણું નજીકના ટાઈમમાં એનું ખાતમુહૂર્તને બધું થશે. અને નવી પેઢી જે તેમ કીધું એમ કે ટાઉન ટુરિઝમ અને અલગ પ્રકારનું ડાયરેક્ટ લાઈવ ચિત્ર જોઈ શકે એ માટેનો અમારો એક પ્રયાસ છે. થેન્ક યુ. દાદાજીની તો શિષ્ય છું, બાકી અત્યારે હું હેબિટેટ ઇકોલોજીકલ ટ્રસ્ટની મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ સિનિયર સાયન્ટિસ્ટ છું. મારું જે મેઇન કામ છે કે ગાય જે છે એને કેન્દ્રમાં, દેશી ગાયને, ભારતીય દેશી ગાયને કેન્દ્રમાં રાખીને સસ્ટેનેબલ ઇકોલોજી અને ઇકોનોમી એ કેવી રીતે વિકસિત કરવી, મોટા મોટા જે બંજર વિશાળ ક્ષેત્રો હોય એની અંદર. અને આપ સૌને તો એ વિનંતી જરૂર કરું કે ઘણા બધા કેસ જે હવે મીડિયામાં આવે છે કે એસિડમાં બળેલી દીકરી, પછી એવા એવા જે કેમિકલ અટેક સર્વાઈવર જે બધા કેસ વધી રહ્યા છે, તો આવો એક કેસ હું પોતે છું. હું એક કેમિકલ અટેક સર્વાઈવર છું, પણ હું જે કંઈ પણ જો આપ લોકોને નોર્મલ જે લાગતી હોઉં તો એ ગાયના કારણે. જેમ દાદાજીએ પોતાનો અનુભવ કીધો કે કોવિડમાં બિલકુલ એમની હાલત જે એકદમ ખરાબ થઈ ગઈ હતી, એવી રીતે હું 1995માં એવી રીતે હું આખી બળી પણ ગઈ સ્કૂલની લેબોરેટરીમાં કેમિકલ અટેકમાં, તો લિક્વિડ કાર્બન એના અટેકમાં, તો હું ટોટલ બધું ખરાબ થઈ ગયેલું, વાળ અને સ્કીન ને બધું જ. પણ એ ટાઈમથી આ ગાયના ઘીની અંદર બધી જડીબુટીઓને એ બધાના ઉપયોગથી ને બધાથી આજે આપ જે મને જોઈ રહ્યા છો, નહીં તો એ વખતે ડૉક્ટરોએ કહી દીધેલું કે આ વાળ ને આ બધું ક્યારેય નહીં આવે. અને કેમિકલ અટેક કે એસિડ અટેક સર્વાઈવરની સર્વાઈવર દીકરીઓ આપ જોતા હશો કે કેવી સ્કીન ને કેવું હોય છે,
પણ મને જોઈને જો આપમાંથી કોઈ કહી શકો કે હું એક સર્વાઈવર છું, તો આ જે છે ને કે ગાય માત્ર એટલું નથી કે આ ઇકોનોમી ઇકોલોજી તો એ સુધારી શકે છે, પણ આવા આવા અસંભવ કેસ ગાય બિલકુલ ઠીક કરી શકે છે. હું દાદાજી અમે લોકો તો બિલકુલ જીવતા હજુ પુરાવા તરીકે બેઠા છીએ. અને એક છેલ્લી કે માનો કે આજની પેઢીના જો યુવાઓ એમ કે અમે આ દેશી ગાય રાખશું તો શું મળશે, કારણ કે મહેનત તો ખૂબ કરવી પડે. એ બહુ જ બિલકુલ અને બિલકુલ સગી માં કરતાં વધારે બિલકુલ પ્રેમથી એનું જતન કરવું પડે તો જ એનું બધું જ આશીર્વાદ. ને એના કેટલા એવા વરદાન છે જે શબ્દોમાં વર્ણન ન કરી શકાય. જેમ દાદાજીએ કીધું ને કે અધ્યાત્મની એની તરફથી જે આવે છે એ તો અતુલ્ય છે, એ અવર્ણનીય છે. પણ હું આજના એ યુવાઓને એટલું કહેવા માગું કે જો 3-5 acres જેવી જમીન હોય, ભલે ખરાબમાં ખરાબ જમીન હોય, પણ 2 દેશી ગાય ત્યાં લાવો, થોડુંક વ્યવસ્થિત એનું જો મેનેજમેન્ટને પ્લાનિંગ કરવામાં આવે તો એક આવો આવા આવા ઘણી જગ્યાએ કાઉ ટુરિઝમ કે એગ્રો ટુરિઝમ જ્યાં દેશી ગાય કેન્દ્રમાં છે તો 5 acres જમીન રોજનું 1,00,000 રૂપિયા કવાઈને આપી શકે એમ છે, જેમાં 1 રૂપિયાનો ટેક્સ નહીં લાગે. તો એવું પ્લાનિંગ જો કરવામાં આવે તો આજે દેશી ગાય કેન્દ્રિત સસ્ટેનેબલ ઇકોલોજી અને ઇકોનોમીની વાત છે એ બિલકુલ એનો ઉદ્દેશ્ય પાર પાડી શકીએ એમ છીએ. અને ભારત તો જો કે યુએનમાં યુનાઇટેડ નેશનમાં આપણે ઘણી બધી ટ્રીટીમાં આપણે સાઇન કરેલા છીએ, યુએનના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સમાં છે, યુએનની ઘણી બધી એન્ટિટીમાં છે. તો એ બધી જગ્યાએના જેટલી જગ્યાએ આપણે ગોલ પૂરા કરીને જે ત્યાં આપવાના છે ને ભારતે, એ ગોલ પૂરા કરવા પણ ભારત સરકારે કે આપણે બધાએ મળીને દેશી ગાયને કેન્દ્રમાં રાખીને એ તમામ જો કામ કરવામાં આવે તો એ બધા ઉદ્દેશો સફળતાપૂર્વક જલ્દીથી પાર પાડી શકીએ એમ છીએ. આપણા જેમ ઘણી વાત થઈ કે આપણા દેશમાં અલગ અલગ 35 થી વધારે પ્રકારના ગૌવંશના કુળ છે. આપણે ત્યાં ગુજરાતમાં ગીર છે, કાંકરેજ છે, ઓર બી